नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती द्वितीय सत्र में पाठ नंबर 14 साकरनो शोधनारो जेना लेखक छे यशवंत पदिया अने पाठ नो प्रकार छे एकांकी नाटक। विद्यार्थी मित्रों, आपणे अगाउना वीडियो में आ पाठ नो घणो खरो भाग जोई चुक्या छे। આજે આપણે આ વિડિયોમાં જ્યાંથી પાઠ સમજવાનો બાકી છે ત્યાંથી આપણે એની ચર્ચા કરવાના છીએ। તો મારી પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક ઉપલબ્ધ છે, તમે પણ તમારું પાઠ્યપુસ્તક તમારા હાથમાં રાખો જેથી કરીને આપણે પાઠનું વાંચન કરતા જશું અને સાથે સાથે સમજૂતી પણ મેળવતા જશું। તો ચાલો પાઠ નંબર 14 निखिल દોર દોર ફિટાડી શું કહે છે, તમારી કઈ ભૂલ થાય છે કે કદાચ થોડો ઘણો ભણવામાં નબળો હોય અમારો દીકરો, તો એની કઈ ફેર નથી પડવાનો, તમારી કઈ સમજવામાં ભૂલ થાય છે કે ચોપડીઓ મોઢે રાખતા એટલે હોશિયાર છે, જે બધું મોઢે રાખતા છે પણ એમનું કેટલું દોર દોર ફિટાડી, દોર દોર એટલે ગરીબાઈ, ફિટાડી એટલે દૂર કરવી, જે ખૂબ જ હોશિયાર હતા એને પણ પોતાની ગરીબાઈ કેટલી દૂર કરી છે, એવાય ચોકે ચોકે રજડે છે, ચોકે ચોકે એટલે બજાર રજડે છે એટલે આમ તો રખડે છે પણ અહીંયા આપણે એ શબ્દ નહીં વાપરીએ, આટા મારે છે એ શબ્દ યોગ્ય રહેશે। એવા કેટલાય જે ખૂબ જ હોશિયાર છે ચોકે મોટે રાખેલા પ્રશ્ન જેવું મોટે રાખેલા છે, એવા આજે બજારમાં કેટલાય આટા મારે છે એમ આપણા વર્ગોમાં કાયમ પહેલા પાંચની અંદર નામ રાખતા રાજારામને મહિને માત્ર મહિને માન 35 રૂપિયા મળે છે। યોગીને પ્રસંગ કે છે, પોતે જ્યારે ભણતા પોતાના વર્ગખંડમાં એક રાજારામ નામનો વિદ્યાર્થી હતો, એના હંમેશા 1-5 નંબર જ આવતો હતો, તો અત્યારની હાલત શું છે એમ કહે છે કે એને મહિને માત્ર એટલે માન એટલે માત્ર 35 રૂપિયા મળે છે, એટલે નોકરી મળી ગઈ છે, ખૂબ જ હોશિયાર હતો, 1-5 નંબર માં આવતો એટલે હોશિયાર જ હોય, પહેલે તે નોકરી મળી છે પણ મહિનેનો પગાર કેટલો છે 35 રૂપિયા એને મળે છે। પહેલા છેલ્લે બાપરે પડી રહેતા રામલાલે લોખંડના ધંધામાં બગલો બંધાવ્યો છે, એ બધું આપણી આ આગળ છે। એ બીજા વિદ્યાર્થીની વાત કરે છે કે હંમેશા છેલ્લે બાપને વ્યસ્ત ભણવામાં નબળો હતો, જે રાજારામને આવડતો હતો એટલો આવડતો એને ન આવતો, હંમેશા છેલ્લી પાટલી બેસવા આવતો, આજે લોખંડના ધંધામાં ખૂબ જ મોટો બગલો બનાવ્યો છે એટલે કે ખૂબ સરસ મકાન બનાવ્યું છે, એ બધું આપણી આ આગળ છે, આ આગળ એટલે નજરની સામે જ આપણે બધું જોયું છે કે જે ખૂબ જ હોશિયાર હતો એ 35 રૂપિયાની મહિને નોકરી કરે છે અને ભણવામાં નબળો હતો હંમેશા છેલ્લે વર્ગમાં બેસનારો છે રામલાલ છે, એને લોખંડનો ધંધો વિકસાવ્યો અને ખૂબ જ પૈસા કમાય છે, એક સરસ મજાનો બંગલો અને મકાન પણ બનાવેલો છે આપણી નજરની સામે છે, તો કદાચ તમારો દીકરો છે એ ભણવામાં સે નબળો હોય તો કંઈ મૂંઝાવાની જરૂર નથી, એને ઉદાહરણ દ્વારા સમજાવે છે, એના પર ખૂબ ગુસ્સો કે માર મારવાથી કંઈ ફરક પડતો નથી એમ। નિખિલરાય ગરમ થઈ, નિખિલરાય છે ગુસ્સામાં થઈ ગયો છે એટલે બારેને રોજાના કારખાનો મોકળો એમ, એટલે તમે એમ કહેવા માંગો છો કે ભણવામાં નબળો છે, રોજ તોફાન કરે છે, ધીકા મસ્તી કરે છે, ભણવામાં ધ્યાન નથી આપતો એટલે મારે એને લોખંડના કારખાનામાં મોકલવાનું કામ કરવું એમ, તમારે કેવું થાય છે? ભાસ્કરભાઈ હસે, ભાસ્કરભાઈ કે ગુસ્સો નથી કરતા હસે છે એટલે કહે છે ગુસ્સે ના થાવ, તમે ગુસ્સો ક્રોધે ના થાવ, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, નિખિલ કહે છે અહીં બાર માણસને સમજી જાય છે કે ભારતનો વિકાસ કઈ રીતે કરવો,
અને કઈ રીતે ઉછેર કરવો એ અહીં સમજી જાય છે. એટલે કહે છે કે તમારા અંતરમાં બુદ્ધિ છે, શક્તિ છે, બુદ્ધિ છે, શક્તિ છે, બધું છે, વિચારી શકે છે, કંઈ નવું કરવાની ધગસ એનામાં છે. એટલે હું માનું છું કે તમે એને રૂંધી ના નાખો, એની બુદ્ધિ શક્તિને એટલે તમે એને રૂંધી ના, એટલે તમે એના આદરૂપમાં બનો, એમાં કાંઈ વાંધો ના હોય, એને સાચે માર્ગે વળવા, જે ખરેખર જવા માંગે છે એ માર્ગ તરફ એને જવા દો. અંજનનું જીવન કે હણાય નહીં, અંજનનું જીવન કે હણાય નહીં, એનું મન ત્યાં આનંદ રહે, પ્રફુલ્લિત રહે, પોતાનો વિચારો રજૂ કરવાનો મોકો મળે, પોતાને મોકળાશ રહે, જેનું મન દુઃખી થાય એ તરફ નહીં પણ પ્રભુને ત્યાં એને જવા દો, પરંતુ જે આનંદમાં રહે ત્યાં એને જવા દો. એ કોલસામાંથી સાકર સુધારો કોઈક દિવસ જગતને નવું અજવણ વાપસે. તમે એમ કહેતા હતા કે કોલસાનો ભૂકો કરી એમાંથી સાકર શોધતો, પરંતુ તમે એ તરફ એને જવા દે તો એની એક નવી શોધ કરશે કે જગત એને જોતું રહેશે, એનામાં બુદ્ધિ શક્તિ છે, વિચાર શક્તિ છે. તો તમે એને ક્રોધ આપીને, ગુસ્સો કરીને કે માર મારીને હંમેશા ખીચાઈને એને તમે જે નવી શોધ કરવાની જે એમાં શક્તિ છે એને તમે એને આદરૂપ ન બનો. એ કોલસાનો ભૂકો કરીને એક દિવસ સાકર શોધતો તો તમે એમ કહેતા, પરંતુ એમ કે કંઈક નવું શોધ કરીને જગતને અજવાળું આપશે. લેખિતરાય પર આની અસર થઈ જણાય છે. ભાસ્કરરાય જે બધી વાત કરી એની અસર લેખિતરાયને જણાય છે, કારણ કે એઓ તદ્દન મૌન જાળવે છે. તદ્દન મૌન જાળવે છે એટલે કંઈ બોલતા નથી. તદ્દન મૌન જાળવે એટલે મૌન એટલે શું, કશું ન બોલવું. ભાસ્કરરાયને આથી સંતોષ ઉપજે છે, ભાસ્કરને હવે સંતોષ મળે છે. ખુરશીમાંથી ઊભા થઈ એવો બહારને પહોંચે છે, ત્યાંથી બેઠા ને ખુરશીમાંથી ત્યાંથી ઊભા થઈને બહારના તરફ પહોંચે છે. બૂમ માર અવાજ કર્યો, અંજુ કિન્નર અહીં આવો. દેખીને બૂમ મારી અવાજ કર્યો કે અંજુ અને કિન્નર અહીં આવો. કિન્નરી આવે પહોંચે છે, જે બોલાવે છે કિન્નરી આવે છે. કિન્નરી કહે છે શું કહ્યું કાકા, કિન્નરી એને પૂછે છે કે શું કામ છે કાકા એમ. ભાસ્કર રાય કહે છે અંજન ક્યાં, ભાસ્કર એને પૂછે કે અંજન ના આવ્યો, મેં બધીને બોલાવ્યું, અંજન આવે છે એટલી વારમાં અંજન પણ આવે છે. કિન્નરી ભારતી આવ્યો, કિન્નરી કહે છે કે અવાજ મોટો અવાજ કહે છે આવી ગયો. ભાસ્કર ધીરે કહે છે જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. શું કહે છે ભાસ્કર ધીરે થી ધીમા અવાજે કહે છે કે જાઓ લતા ભાભીને કહો કે તમને રમકડા વેચી આપે. ભાસ્કર જ્યારે લેખી લઈને ઘરે આવે છે ત્યારે રમકડા લઈને આવે છે રમવા માટેના, એટલે એ રમકડા લઈને આવેલા તો હવે કહે છે કે તમને બંનેને વેચી આપે, સત્તા ભાગે આપે એમ રમવા માટે. કેન્દ્રી ઉકળી જાય છે, કેન્દ્રી ત્યાંથી જાય છે. અંજનની આંખો નિખિલરાયની નિખિલરાય ભણી હોય છે, કેન્દ્રી તો ચાલી જાય છે પણ અંજન છે એ હંમેશા એના પિતાની તરફ જોઈ છે. આંખો એટલે આંખો ભણી હોય છે એટલે આંખની તરફ જોઈ છે, કારણ કે નિખિલરાય એને રમવાની ના પાડે, એટલે જે રમકડા હતા એ બધા પણ એની પાસેથી લઈ લીધા, એટલે મનમાં ડર છે. જ્યારે જવાની રજા ન આપતો એના પાસેથી રજા માંગે છે કે હું રમવા જાઉં, રમકડા લેવા માટે જાઉં. નિખિલરાય શાંતિથી કહે છે જા, નિખિલરાયને જવાની રજા આપે છે. ઉમંગથી ઉછળતા પગલે અંજન કિન્નરીને પકડી પાડે છે. જેવી એના પિતા નિખિલરાય જવાની રજા આપે છે એવો જ એ છે એ આનંદમાં આવી જાય છે અને ઉછળીને એની બેન કિન્નરીને પકડી દે છે. ભાસ્કરરાય એ બતાવતા કહે છે જોયું, ભાસ્કરરાય છે નિખિલરાયને બતાવે છે દ્રશ્ય કે તમે કહેતા કે અર્જુન ખૂબ જ બીમાર છે, 8 દિવસ બીમાર છે, ડોક્ટરને બોલાવેલો છે, માંદન માંદો રહે છે, એના ચહેરા પરથી હાસ્ય ઉયુક્યું છે, પરંતુ તમારા જે ક્રોધને કારણે, તમારા ડરને કારણે, તમારાથી બી ગયેલો ક્રોધ, તમે એના વગેરે થપ્પડ મારેલી, બધા રમકડા છીનવી લીધા, એના કારણે એનું મન છે બેચેન થઈ ગયું, ગભરાઈ ગયો. પરંતુ આજે જેવી તમે એને છૂટ આપી તો પાછળનું બચપણમાં જે આનંદ ઉમંગ અને કિલોલ કરતા હોય છે પાછો આવી ગયું છે.
लेखित रहे आलू जोई जाए लेखित रहे आलू जोई जाए ये बात तो ध्यान नहीं दिया भास्कर रहे पंखे पर एक छापो उगाड़े से भास्कर रहे जी नाजुक पर एक छापो ले समाचार पत्र उगाड़े ले खोले से अंदर थी आप तो अंजन अने किन्हीं को मिठो किलकिला बनने था खाने अथड़ाई से હવે બંને બાળકો રમકડા લેવા માટે જાય છે ત્યારે ખૂબ જ આનંદ આવી જાય છે એટલે બાળકો છે કે બંને ભાઈ બહેન એનો અવાજ છે કિલકિલાનો આનંદનો સ્વર બપોર કરતા જતા હોય છે જે બચપણમાં જે આનંદ હોય છે ઉમંગ હોય છે ઉમંગનો અવાજ એને કાને અથડાય છે કે કાને સંભળાય છે વિદ્યાર્થી મિત્રો આપણે આ નાટકમાં જોયું કે બાળક છે એને એના સાચા માર્ગે જવા દેવો જોઈએ આપણે એમ કહેવું આવે છે કે બાળક છે એ કુમળા છોડ જેવો હોય છે એટલે જે તરફ વાળો એ તરફ એ વળી શકે છે આપણે કે નાનું છોડ કે રોપ વાવીએ છીએ ત્યારે એને સીધો રાખવા માટે આપણે એક સપોર્ટ આપીએ છીએ બાજુ એક નાનું રાબડું કોળીએ છીએ એની સાથે અમે બાંધીએ છીએ કારણ કે એ ઊંચાઈ તરફ જઈ શકે તો બાળક છે એ કુમળો છોડ છે એને જે તરફ તમે વાળો એ તરફ એ વળશે એને તમે જેવો સપોર્ટ આપશો એ પ્રમાણે એ કામ કરીને બતાવશો એની જે શક્તિઓ છે એને આપણે સાચા માર્ગે વાળવી જોઈએ અહીં આપણે નાટકમાં સમજાવવામાં આવ્યું છે કે નિખિલરાય છે એના પિતા નિખિલરાયને સમજાવે છે ભાસ્કરરાય કે બાળકને હંમેશા એની આવડત એની બુદ્ધિ એ તરફ એને વાળવા જોઈએ તો આપણે જોઈએ એક ઉદાહરણ કે ક્રિકેટ જગતમાં ઘણા બધા રેકોર્ડો જેના નામે છે એવા સચિન તેંડુલકરને નાનપણથી જ ક્રિકેટ રમત પ્રત્યે લગાવ હતો પરંતુ જો એને નાનપણથી જેમ કહેવામાં આવ્યું હોત કે ભાઈ તમારે ક્રિકેટ નથી રમવાનું કોઈ મેકેનિકલ બનવાનું છે અથવા કોઈ બીજા ધંધામાં જોતરાવાનું છે તો એ કામ કરો પરંતુ જે એને ક્રિકેટ પ્રત્યે લગાવ છે જેટલો ઊંડો રસ હતો એટલો રસ એ કામમાં બતાવી ન શકે પરંતુ આજે એ તરફ વાળવામાં આવ્યા તો આપણે જોઈ શકીએ છીએ કે આપણા દેશને એક મહાન ખેલાડીના સ્વરૂપમાં આપણે મળેલા છે અને ક્રિકેટની રમતમાં અનેક રેકોર્ડો એના નામે છે ત્યાર પછી આપણે બીજી વાત કરીએ તો જેઓ ભારતના એક મહાન ગાયક કલાકાર છે લતા મંગેશકરજી એટલે કુદરતે સારો એવો કંઠ આપેલો સ્વર આપેલો એટલે એ જ્યારે ગીત ગાવાની શરૂઆત કરી હશે ત્યારે એના કોઈ ઘરના સભ્યોએ અથવા કોઈ વડીલોએ એને ના પાડી હોત કે આપણે આવા કોઈ ગીત નથી ગાવાના તો એનો વિકાસ રુદ્ધન્ય પરંતુ ઘરના લોકોએ એને સપોર્ટ કરેલો એનો સાથ અને સહકાર આપેલો તો આજે એને ફિલ્મ જગતમાં અસંખ્ય ગીતો ગાયેલા અને ઘણી બધી ખ્યાતિ અને કીર્તિ મેળવેલી છે ત્યાર પછી વાત કરીએ તો ફિલ્મ જગતમાં સંગીત ક્ષેત્રમાં જેને આપણે ભારતને ઓસ્કાર એવોર્ડ જીતાડે એવા એ આ રહેમાન છે એને સંગીત પ્રત્યે ખૂબ જ લગાવ હતો તો એને જ્યારે નાનપણથી સંગીત શીખવાનું ચાલુ કરેલું ત્યારે એને કોઈ ઘરના સભ્યોએ કે વડીલોએ એને ના પાડી હોત કે ભાઈ આપણે આ સંગીત શીખવું નથી કે કોઈ બીજા ધંધા ઉપર એને જોતરી દેવામાં આવ્યો અથવા બીજા ધંધે લગાડી દેવામાં આવ્યો તો આજે આપણે જે સંગીતમાં એવોર્ડ મળેલો છે એવોર્ડ પણ ન મળો અને એ આ રમ્યાની જે શક્તિ હતી વિચારવાની કે વગાડવાની સંગીત પ્રત્યેની જે રુચિ હતી એ પણ મરી ચૂકી હોય પરંતુ અહીં એના ફેમિલી મેમ્બરોએ ઘરના સભ્યોએ એને સંગીત પ્રત્યે જેના સંગીત પ્રત્યેનો લગાવ હતો એ લગાવતો એને વાળ્યા અને એનું મનગમતું કામ એને મળેલું ત્યારે એમાં એને ખૂબ જ ફિલ્મ જગતમાં સંગીત આપીને ખૂબ જ નામના પણ મેળવેલી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એ જોવાનું છે કે આપણું બાળકની વિચાર શક્તિ કઈ તરફ છે વિતરક શક્તિ કઈ તરફ છે એટલે કઈ દિશામાં જવું છે ઘણી વખત આપણે જોઈએ છીએ કે અભ્યાસમાં બાળકને કોઈ અલગ વિષય રાખવો એને ઘરના સભ્યો એને અલગ વિષય રાખવા માટે મજબૂર કરતા હોય છે એ બાળક બીકને અથવા ડરને કારણે રાખે છે પરંતુ એને એમાં રુચિ નથી હોતી એનો જે વિકાસ થાય છે એ અન્ય વિષય કે મનપસંદ વિષયમાં થવાનો હોય છે એનો વિકાસ થઈ શકતો નથી તો આપણે
નાટક ઉપર જે કોઈ જાણવા મળે છે કે આપણે આપણા બાળકને એના સાચા રસ્તે વાળવા જોઈએ, એના પર જબરજસ્તી કે ક્રોધ કે ગુસ્સો કરીને કે મારીને એને એના જે વિકાસ છે અને વિચારો છે એને દબાવવા ન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. તો ફરી એક વખત તમારે આ પાઠનું વાંચન કરવાનું રહેશે.